ખાઉં મેં ફેરવી જોઉં શું લાવો તાય ટ્રાય તને આવડશે આવડે ને તો કોઈને પણ તરવું જોતો હોય તો આપણો કોન્ટેક કરી શકે કોન્ટેક નંબર તમને અહીંયા જોવા મળી જશે હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં અમે મજામાં ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ને નવેક વાઈગા અને આજે આપણે ડાંગરનો ધરું વાવવાનો છે તો તૈયાર કરી દીધું છે ડાંગરનું બિયારણ અને બિયારણ કયું લીધું છે કે આપણે ડાંગરનું બિયારણ આપણે લીધું છે ગુજરાત 13 આ 25 કિલોની બેગ આવે ડાંગરનું ધરું વાવવાનું એટલે બહુ ખુશ એટલે આપણે હવે ખેતરમાં કામ કરવા જઈશું અને કેવી રીતે ડાંગરના વાવણી કરીએ છીએ એ તમારા સાથે શેર કરશું તો પૂરો વિડીયો જોતા રહેજો અને હવે આપણે કામે લાગી જઈશું આમાં જે ડાંગરની નર્સરી કે તરુવાડી તૈયાર કરીએ તો બિયારણની સાથે શું શું લઈએ છીએ અને કેવી રીતે તો પપ્પા અહીંયા ખાતરની થેલી પણ ખોલી દીધી છે અને પાયામાં આપણે લીધું છે 20-20-0-13 NPK ચાલો તમે મારી સાથે ખેતરમાં આર્ય કેતા હો પપ્પાની સાથે આપણે ડાંગરનો તરુ નર્સરી તૈયાર કરી દઈએ હે કાદુ હો લાગે નહીં કે હરી છે સરસ છે ચોખા ભાત ખાવા માટે ચાલો તારે આપણે ખેતરમાં જઈશું હવે પહેલું ખાતર વાવણી કરી દીધી અને જો આર્ય કેતવ દાદા હાથે વાવણી કરવા લાગ્યા છે ડાંગરની આર્ય મસ્ત મજા પાડે છે જુઓ ને આર્ય નાખ ને એક જ વાટકી એક આખા પારિયામ કરી દેવાનો છે હું હે આર્ય જુઓ ને એમાં પછી ડાંગરની વાવણી આવી રીતે તો આ શું કહેવાય આંગળીના ચારેથી બધી એક એક દાનો દાનો છૂટી પડે નહીં તો ડગલીઓ પડી જાય તો જાડો તરુ થાય જાડો હોય તો પાછું શું બગડી જાય તો છે ને આપણે ડાંગરનું બીજ દાટવાનો દેશી જુગાડ કર્યો તમને બતાવું ને જુઓ તારે અને કેવી રીતે એમ કહેતા હશે કાંટાવાળું એક ડાળખી લીધી મોટી બાવડની અને બાવરીની કાંટાની ભાગે મને આ જુઓ કાંટા કેટલા બધા સાફ કરી નાખ્યું જ્યાં પકડવાનું તો મસ્ત આ જુઓ એટલે દેશી જુગાડ કહેવાય ડાંગર એમ થોડીક સરળતાથી એમ અંદર થોડો થોડો ડટાયેલો પંજેટી આખા હાથ ખેતરમાં ફેરવી હોય તો વધારે સમય થાકી જવાય તો આપણે આ જોઈએ ટ્રેક્ટર જ દાન કાંટાને લીધે દાના થોડા 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 બુડતા જશે આ જુઓ દેશી જુગાડ કરીશ તાવ મેં ફેરવી જવું કરવાનું હાથથી મજા હે મેં કરી જવું લાવો તા ટ્રાય આવડે ને મને લાવો એક વાર જેવું ફેરવી જો ખબર પડે એ આ કેમ મને લાવો કે એક વાર સંગીતા કંઈક મેં ફેરવું જોવું કે કાંટાવાળું જેડ આને દેશી જુગાડ કહેવાય પેલી બાજુની પારી કોરે કોરે ચાલો એમ હા તાજ દાના દબાઈ એમ મૂછે મારવાની જ ને પછી પપ્પા જોડે પાસ કરાવવું પડશે પાછું પપ્પાને તો આ નહીં જ ગમતું પણ આપણે એકવાર હા પપ્પા હજુ અંદર આવશે એક ઓટો હા હજુ પપ્પાને વાવણીનું કામ ચાલે જ છે તો આ બેસી જુગાડ જેડાવાળો ગમ્યો તમને દાડકીવાળો કાંટાવાળું છે હા મિત્ર પણ લીલું છે સૂકું નહીં વાપરો નહીં તો પગમાં બધે પડીને ભાગશે પાછા કાંટા એટલે હુકું હોય આમાં ફરીએ
તો કાંટા ભાગી જાય તો આપણે ફરવાનું ખેડવાનું થયું, કેટલા કાંટા પડે એટલે લીલું રાખ્યું. આ દેશી જુગાડ માટે એક લાઈક કરવી પડે. તો ચારેક વાગ્યા અને પાછા ખેતરમાં આવી ગયા છે રાબેતા મુજબ કામ કરવા. સવારથી ને આપણે ડાંગરના તરુમાં પડ્યા છે તો અમને પાણી ચાલુ કરવાનું છે. કે તો વારીએ પપ્પા ખેતરમાં ટાઈમ મશીને કૂવે છે. વાવણી કરી અને દેશી જુગાડથી બિયારણ ઢાંકી દીધેલું થોડુંક. હવે અહીંયા પાણી આવશે તો પાવડો લઈને ઊભા રહ્યા છે. પહેલું વિતાડશે થોડુંક પાણી, આમ જશે. શરૂઆતમાં પેલું સૂકી જમીનમાં પાણી આવે ને એટલે બધે ભીનું થઈ જાય અને બીજું શું કે અંદર વાવણી પેલું બિયારણ વાવી દીધું એટલે અંદર આપણે જ્યાંથી ત્યાંથી કાદુ પર કાઢી ના શકીએ એટલે વધારે રહે એટલે એકદમ બેઠું જાય તો સારું પાણી. ડાંગરનો તરુ જાત છે ગુજરાત 13 અને વેચવા માટે જ રાખેલો છે આપણે તરુ. અને ગયા વર્ષે આપણો તરુ દેવગઢ બારિયા દાહોદ લીમખેડા અને બીજો કેવો ગરબાળા સુધી પહોંચી ગયો હતો આપણા ખેતરનો તરુ. તો ગયા વર્ષે જે પણ કોઈ ભાઈ લઈ ગયા હોય અને આપણામાંથી વિડીયો કોઈ જોતા હોય તો કોઈને પણ તરુ જોતો હોય તો આપણો કોન્ટેક કરી શકે. કોન્ટેક નંબર તમને અહીંયા જોવા મળી જશે. અને બીજું શું કેવું છે, એક જ દિવસમાં વેચાઈ ગયો હતો એટલે આ વર્ષે થોડો વધારે નહીં એટલે એડવાન્સમાં તમને પણ જાણ કરી દઈએ. મશીન ચાલુ થઈ ગયું છે અને પાણી આવશે એટલે બોર્ડરની જેમ જ પાણી અહીંયા વારવું પડશે આજે. કારણ કે આમથી આમ જતું રહેશે એટલે વિડીયોમાં હવે આપણે આવી ગયું પાણી, અહીં આવી ગયું. એક દો તીન હજુ નહીં આવ્યું. ખેતરમાં પાણી વાળવાનું કામ હજી ચાલુ જ છે અને પશુઓને ઘરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો પશુઓ રાહ જોવે છે તો મનોજ હજુ ખેતરમાં પાણી વાળે છે અને કેતવને કાંટો ભાગ્યો. આપણે પેલું દેશી જુગાડ કર્યું હતું એટલે કેતવ આવતો રહ્યો છે ઘરે. તો તમને વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપની ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને આવજો અને કાલે મળશું આપણે.